નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું અંકિત. દર્શક મિત્રો, 21મી સદીમાં આપણે આવી ગયા છે અને ક્યાંક દીકરા અને દીકરીની સમાનતા હજી પણ નથી આવી. દર્શક મિત્રો, આજે વાત કરવી છે રાજકોટની એક ગોઝારી ઘટનાની, કે જ્યાં એક માએ પોતાની ચાર દીકરીઓ સાથે અગ્નિસ્નાન કર્યું છે અને ક્યાંક તેમાં ત્રણ પુત્રીઓ મૃત્યુ પામી છે પરંતુ એક દીકરી બચી ગઈ છે. દર્શક મિત્રો, શું લાગે છે, 21મી સદીમાં આપણે આવી ગયા છે અને ત્યારે પણ આવું જો વસ્તુ થતું હોય, ક્યાંક પત્ની પતિ દ્વારા ત્રાસ સહન કરતી હોય, ક્યાંક પત્નીને પ્રેશર કરવામાં આવતું હોય કે ગર્ભપાત કરાવી લે, ક્યાંક પત્નીને પ્રેશર કરવામાં આવતું હોય કે મારે ફક્ત બાળકમાં બાબો જ જોઈએ છે, શું લાગે છે તમને? આજ ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત કર્યા છે આપણે રુઝાનજીને. રુઝાનજી, આપનું સ્વાગત છે. અને બીજા એડવોકેટ રાજેન્દ્ર શુક્લા. રાજેન્દ્ર શુક્લાજી, આપનું પણ સ્વાગત છે. રુઝાનજી, પહેલો સવાલ હું તમને પૂછવામાં માંગીશ કે એઝ અ બીંગ અ ગર્લ, રાજકોટની જે ઘટના બની છે એના વિશે આપનું શું કહેવું છે, શું લાગે છે તમને? સી, ઇટ્સ અ વેરી ડિસ્ટર્બિંગ થિંગ. આજે જ્યારે મને ખબર પડી, ઇટ્સ ક્વાઇટ ડિસ્ટર્બિંગ કે પહેલાં બહેને બી અગ્નિસ્નાન કર્યું ને એમની ચાર છોકરી. ઓબ્વિયસલી પહેલાં એમને છોકરીનું અગ્નિસ્નાન કરાયું, કારણ કે એ સ્થિતિ કે ના તો આ છોકરીઓ મોટી થશે ને દે હેવ ટુ ગો થ્રુ ધી સેમ પ્રોબ્લેમ ઓર સ્ટ્રગલ્સ, અને પછી એમને કર્યું. એટલે એમને આ એક્સ્ટ્રીમ સ્ટેપ લીધું, છેલ્લા પાટલાનું સ્ટેપ લીધું. એનો મતલબ એ થયો કે એ કેટલા પ્રેશરમાં હશે, યા કેટલું એમને પ્રેશર કર્યો હશે એમના ફેમિલી મેમ્બર્સ, એટલે એમના એમના હસબન્ડે, એમના એમના સાસુમાં, એમના જે બી સસરા જે બી. એટલે આ ઇટ ઇઝ અ વેરી ડિસ્ટર્બિંગ થિંગ કે આવું કેમ થઈ રહ્યું છે. અત્યારે આપણે આટલી બધા મોટા ઊંચા ખ્યાલની વાતો કરીએ છીએ, આટલું ટીવી પેનિટ્રેશન થયું છે, જેના લીધે આટલું મીડિયા પેનિટ્રેશન થયું છે, જે લોકોની જાગૃતતા કરે છે, આટલા એનજીઓસ છે, આટલા લોસ છે, તોય આ બેને આટલું સ્ટેપ લીધું. એટલે હું તો એ જ વિચારી રહી છું કે ક્યાં ગયું આ બધું, આપણા લોસ, આપણું એનજીઓસ, આપણું એન્વાયરમેન્ટ, વેર હેઝ ઓલ એ બધું ગયું ક્યાં છે. આઈ મીન, ઇટ ઇઝ વેરી ડિસ્ટર્બિંગ થિંગ. હવે મારે એના માટે એમ કેવું છે કે ટુ ઓવરકમ ધેટ, ટુ ઓવરકમ ઓલ ધીસ, તમે આ તમે જે આજે કરો છો બહુ સારું કરો છો કે તમે જેટલું મીડિયા આને ફ્લેર કરશે, જેટલું આને બતાવશે, એટલું લોકોને હજી જ્ઞાન જોઈશે. અને આઈ મીન, ઇટ ઇઝ અ આઈ મીન, આવું કરવું જ જોઈએ. અને જેમ પ્રોગ્રામ વધશે, આઈ વિલ સ્પીક ફર્ધર ઓન ધીસ. જી, તમને ક્યાંક લાગે છે કે જાગૃતતા ફેલાવવામાં આમાં કંઈક કચાશ રહી ગઈ છે? કારણ કે આ વસ્તુ ક્યાંક એક જગ્યાએ નથી બનતી, આ જગ્યા આ બધી જગ્યાએ બને છે આ વસ્તુ. ક્યાંક જાગૃતતા ફેલાવવામાં કોઈ પાછું પડે છે એવું લાગે છે તમને? સરકાર પાછી પડે છે યા તો કોઈ એનજીઓ પાછું પડે છે? સી, ધીસ ઇઝ ઓલ અ કમ્બાઇન્ડ એફર્ટ. આમાં હું એવું ના કહું સરકાર કે એનજીઓ કે લોસ યા પોલીસ, ના કોઈ દિવસ એવું નહીં કહું. ધીસ ઇઝ ઓલ અ કમ્બાઇન્ડ એફર્ટ. કારણ કે જાગૃતતામાં એવું છે કે પેલા અગર આપણે આ એક્ઝામ્પલ, કારણ કે હું ખાસ એક્ઝામ્પલ લેવા માંગુ છું, કારણ કે હું બીજા 10 એક્ઝામ્પલ આપીશ જેમાં હું એવી બહેનોના બી એક્ઝામ્પલ આપીશ. ને મને તો એવું લાગે છે કે તમારે આઈ થિંક આ તમે કરો તો સારું કરો છો, પણ એ સામે તમે બીજું બી એવી ચેટ શોઝ કરો જેમાં દીકરીઓ દીકરા રહીને ફાધરોને યા પેરેન્ટ્સોને બોલાવો ને કહો કે ધે આર વેરી પ્રાઉડ ટુ હેવ ધર ડોટર, અને ઈચ્છે છે કે ભગવાન મને છોકરી જ જોઈએ છે, છોકરો નથી જોઈતો. તો શું એના લીધે બી એક પોઝિટિવ આ જે થાય છે એના લીધે અવેરનેસ થાય છે, અને પેલાના લીધે એક પોઝિટિવ ઇફેક્ટ થશે. અને જે તમારો પોઈન્ટ હતો કે જે જે હુ ઇઝ રિસ્પોન્સિબલ સ્ટેક હોલ્ડર્સ, આ બધા સ્ટેક હોલ્ડર્સ છે. હું કહું છું કે રિસ્પોન્સિબિલિટી તો આપણે બધાએ લેવી જોઈએ, એઝ અ સમાજ, એઝ અ પોલીસ, એઝ અ લો, એઝ અ એનજીઓ. આઈ થિંક વી ઓલ શુડ બી રિસ્પોન્સિબલ. અને ટુ ઓવરકમ ધીસ, મારે એવું કેવું કેવું છે કે એ જે બહેને જે સ્ટેપ લીધું, તો એના જે પેરેન્ટ્સ હતા, ઓરિજિનલ પેરેન્ટ્સ, નોટ સાસુ સસરા, એમને આ ખ્યાલ નહોતો. એમને શું કર્યું? માય ફર્સ્ટ સ્ટેટમેન્ટ વુડ બી ધેટ કે, કારણ કે એ ફર્સ્ટ ફેમિલી કહેવાય, કોર ફેમિલી કહેવાય, એમને તો 100% ખબર હશે. તો એમને એમની છોકરીને સપોર્ટ કેમ ના કર્યો? એમને કંઈક હેલ્પ કેમ ના કરી? એમને એવું કેમ વિચાર્યું હશે કે ના ભાઈ તું તમે પરની ગઈ એટલે તું પારકી થઈ ગઈ, પરાઈ થઈ ગઈ ને વોટ એવર. એટલે ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ હું કોઈને બી અત્યારે બ્લેમ નથી કરવા માંગતી, પણ મારે ખાલી એટલું જ કહેવું છે કે એના ફર્સ્ટ ફેમિલી, એના પેરેન્ટ્સ શુડ હેવ ટેકન કેર ઓફ ઇટ. જી, રાજેન્દ્રજી, એક સવાલ તમને. એક તો તમે આટલું બધું સારું કામ કરો છો, ટોક શોઝ કરો છો, વિલેજમાં જઈને અવેરનેસ જનરેટ કરો છો, તો તમે એમાં એવું કર્યું છે, તમે અત્યારે એક વારસોનો વર્ડ યુઝ કર્યો કે વારસો જે છે કે આપણે કે છોકરો એને જ વારસો મળે, હી કેન કેરી ઓન ધ ફેમિલી લેગસી. તો તમે એવું કર્યું છે કે નાવ લોઝ હેવ ચેન્જ, લોઝ ઇનફેક્ટ આપણને હેલ્પ કરી રહ્યા છે કે બહેનોને, લાઈક જાય તમે બહેનોના નામે જમીન કરી શકો, હવે તો બેન પપ્પાના અગ્નિદહન બી કરી શકે છે. તો યુ નો, તો તમે એ અવેરનેસ કરી છે સાહેબ? અમે લગભગ 5 લાખ ચોપડીઓ બહાર પાડી છે. ઓકે, એમાં સ્ત્રીઓના અધિકારની 1 લાખ ચોપડીઓ છે. ઓકે, એટલે નાની નાની પુસ્તિકાઓ, એમાં સ્ત્રીઓને મિલકતમાં ભાગ 2005 થી મળે છે. ઓકે, બરાબર. એટલે જે આપ કહો છો મિલકતમાં ભાગ, એ ભાગ મળે, એ લેગસીની વાત છે. ઓકે, પણ આપ જે કહો છો મિલકતમાં ભાગ મળવા જુદી વાત છે. ના ના, ટુ કેરી ઓન ધ ફેમિલી લેગસી. પણ ના, એટલે એ મનોવૃત્તિ નથી બદલાઈ ગઈ, એ મનોવૃત્તિની વાત છે. આપ સમજ્યા નહીં મારી વાત? એ મનોવૃત્તિની વાત છે. ના પણ તમે મનોવૃત્તિ કાયદો, એટલે અમે સમજાવીએ બેન, પણ મનોવૃત્તિમાં તો એવું છે
છોકરી જે હોય એ પરણીને, ધારો કે પાણીના ઘરની છોકરી છે, પરણીને પરીખમાં ગઈ તો એ પરીખ થઈ ગઈ. આપણા મનુસ્મૃતિમાં જે, આપ તો પારસી જ, અમારે ધર્મ નહીં જાણતો, પણ જે હિન્દુ ધર્મની વાત છે એમાં પિસાઈ દેવું છે કે સ્ત્રીનું કોઈ ગોત્ર જ નથી. એટલા માટે પુરુષની પુત્રની ભાવના રાખવામાં આવે. હું જસ્ટિફાય નથી કરતો, મનોવૃત્તિ ગોત્ર પર તો આધારિત નથી ને. લો જે છે એ કોઈ સ્ત્રીના ગોત્ર પર તો આધારિત નથી કે આ સમજાની. હું મનોવૃત્તિની વાત સમજાવવા પ્રયત્ન, એટલે તમારે એવરેજ મને ફેવર નથી કરતો, સમજાની. નહીં, આઈ એમ ગેટિંગ યોર પોઈન્ટ, આઈ એમ નોટ ફેવરિંગ ઈટ, પણ તમે એ મનોવૃત્તિ લોકોની ચેન્જ કરો. વોટ મે એ મનોવૃત્તિ, જો મારી વાત સમજો, હું આટલી મનોવૃત્તિ ફેરફાર કરી શકું કે ભાઈ સ્ત્રીઓનો જવાબદારી નથી, પુરુષની જવાબદારી છે. ઓકે ઓકે, પણ કોઈને દીકરો જોઈતો જ હોય તો એની મનોવૃત્તિ મારી પાસે એટલો ક્યાં ટાઈમ છે. હું પુસ્તકો છાપું, મેં 5,00,000 પુસ્તકો મેં છાપ્યા, એમાં સ્ત્રીઓના અધિકાર, બાળકોના અધિકાર, વૃદ્ધોના અધિકાર, એ કર્યું. અમે સેમિનાર કર્યા, ના ના, ધેટ્સ ફાઇન.